नमस्कार विद्यार्थी मित्रों, मुद्रालेख डिजिटल एजुकेशन में आपनो हार्दिक स्वागत है। मित्रों, आपणे धोरण 12 विषय अर्थशास्त्र जेनी अंदर प्रकरण नंबर 8 कृषि क्षेत्र में अभ्यास करी रह्या छे। तो मित्रों, आज आपणे नीची खेत उत्पादकताना आ वीडियो लेक्चर नी अंदर टेक्नोलॉजिकल परिबळो विषे अभ्यास करीशुं। आपणे आगळना वीडियो लेक्चर नी अंदर संस्थाकीय परिबळो जोईने आव्या के भाई शा माटे खेत उत्पादकता नीची रहे छे। तो आपणे अहींया नीची खेत उत्पादकता माटेना टेक्नोलॉजिकल परिबळोनी अंदर जोईए तो भारतना कृषि क्षेत्र में परंपरागत एवी जूनी उत्पादन पद्धतिनो उपयोग थतो जोवा मळे छे। बाजूना दृश्यमां तमने जोवा मळे के हजी आपणे अहीं हळ बळद ने एवी जूनी पुराणी पद्धतिथी खेती करी छे। खातरना छंटकाव माटे पण तमे जोवो तो खेतीना जूना साधनो, खेती करवा माटेनी जूनी विचारधाराओ, खेती करवा माटे जूनी पद्धतिओ, आ बधा परिबळो छे ए कृषि क्षेत्रने निर्बळ बनावे छे। એટલે કે એના કારણે આપણી જે હેક્ટર દીઠ ખેત ઉત્પાદકતા વધવી જોઈએ, એ ખેત ઉત્પાદકતા વધી શકતી નથી। તો આજે ભારતના ખેડૂતો હજી પણ ટ્રેક્ટરને બદલે હળ અને બળદનો ઉપયોગ કરતા જોવા મળે છે। તો આપણા ભારતના ખેડૂતોની અંદર સુધારેલા બિયારણોની જગ્યાએ જૂના પૌરાણિક બિયારણો, એટલે કે જે હાઇબ્રિડ કર્યા વગરના જે બિયારણો આવે છે, રિસર્ચ સંશોધન કર્યા વગરના, ભાઈ આ વર્ષે ઉત્પાદન થયું એની જ વસ્તુ પાછું આવતા વખતે બિયારણ તરીકે અમલમાં મૂકે, પણ એના માટે જો સુધારેલા બિયારણો હોય તો ખેત ઉત્પાદકતા વધે। પણ ભારતના ખેડૂતો માટે હજી આ ટેકનોલોજી અશક્ય છે, કારણ કે હજી અપનાવતા નથી। તો રાસાયણિક ખાતરોને બદલે છાણિયા ખાતરનો ઉપયોગ કરે છે। તો પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને નવીન પદ્ધતિઓનો ઉપયોગ ભારતના ખેડૂતો હજી બહુ ઓછા પ્રમાણમાં કરે છે, એટલે કે નહિવત એનો ઉપયોગ જોવા મળે છે। પરિણામે ભારતનું કૃષિ ક્ષેત્ર એ ધીમી ગતિએ, મંદ ગતિએ એટલે ધીમી ગતિએ આગળ વધે છે। જે પ્રમાણે ભારતની વસ્તી વધારો થાય છે, એ પ્રમાણે કૃષિ ક્ષેત્રનો વિકાસ કે એમાં કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતામાં વધારો થતો નથી। આમ આ બધા જ બાબતો, આ બધા જ કારણોને લીધે નીચી ખેત ઉત્પાદકતા જોવા મળે છે, જેને આપણે શું કહેવી છે, ટેકનોલોજીકલ કારણો અથવા ટેકનોલોજીકલ પરિબળો। આ બે માર્ક્સની અંદર મિત્રો ટૂંકનો પૂછાય અથવા આખો 5 માર્ક્સનો સવાલ પૂછાય ત્યારે તમારે તમને 3 કારણો છે એ સંયુક્તપણે લખવાના રહેશે। મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુ ને વધુ શેર કરો। આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે। આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનના નામે પેજ ચાલે છે। થેન્ક યુ, કમ અગેન, બેસ્ટ ઓફ લક।